સર્વશક્તિ માત કી. હા એમ પડકારો હમણાં કરીએ. કારણ કે આ તો માં છે.
હાલો હાલો આ હું બોલું એ તમને સમજાય છે ને? હા, થોડીક શાંતિ જાળવજો. મેં તો માં ભગવતીની સ્તુતિ કરી. હાલો હાલો, અને થોડોક એક ઓછો કરજો. બહુ સરસ મજાના સાઉન્ડ છે, બોલવાની મજા આવે છે. અને એથી વધીને આજ તો એવા બધા મહાનુભાવો, એવા મહેમાનો આપની વચ્ચે આવ્યા કે જેને હોનાની હાંકળા બાંધીને લાવો તો એ ન. એ આ સમાજના, દેવભૂજક સમાજના એક કાસાસૂત્રના પ્રેમના તાંતણે બંધાઈને આવા બધા માનવતા મહેમાનો પધાર્યા. એક સમાજમાં જાગૃતિ આવે, દાદાના આંગણે ઉત્સવ ઉજવાય, અને સમાજના મોભી હોય, આગેવાનો હોય, એને એ બધા આગેવાન કેવા, સમાજના ભેખધારી આગેવાન, જેની માથે સેવાની કંઈક ફરજ બની જાય, પછી આ એનો આ ઉજળો બધો પ્રતાપ છે. બાકી તો આ વાંકાને ગામ અને દેવી પૂજક સમાજ, પછી વધારે તો શું કહો, આ તો બધો દેવ ડાયરો થાય. જેને જેનો આશરો, એને એની લાજ, એવી ભગવતી માં ખોડિયાર માં મેલડી બેઠા છે. મેં કીધું ને, એકા દાદા બેઠા છે, તેવા બાપા બેઠા છે. ત્યારે આજ આનંદ, આજ ઉસરંગ નૈનો માં વરહે ને સખી અમારે ગાઉં મેં આજ કંચન વરસા. બસ આ શ્રદ્ધા અને વિશ્વાસ નો વિષય છે. અમે ઘણી વાર કહી ડાયરામાં, આ તો દેવ ડાયરો છે, ઓલા બધા ડાયરા કશું બોલ ડાયરા, ડાયરા માંથી ડાયરી થઈ જાય, ભાવ થાકી જાય. અને આ તમે બધા એનો પુરાવો છે. કારણ ઘણી વાર કહી અમારા કલાકારો કવિઓ કે શ્રદ્ધા ને વિશ્વાસ હશે તો એને માતાજી વેરે આવશે, માતાજી વેરે આવશે રે, એના દીરા હોય એવું કેલશે. માતાજી વેરે આવશે ને એના આદરા હશે, એ બધા ઉકેલ જેને જેનો આશરો, એને એની લાજ, અમારે તમારો આશરો, તમે રાખજો મારી લાજ આદરા. હો, ઘણી વાર અમે એમ કહીએ કે અટકે અટકે, ના રે ના, જે માને માને એનું કોઈ દી અટકે નહીં, એને આદરો એટલે આદરા પૂરા કરવા વાળી ભગવતી બેઠી છે. દેવી દી ઘણા તું પાધરીએ પાધરા એવું બધું છે. આવો મજાનો દેવ ડાયરો અને આવા મજાના કલાકારો મળ્યા છે. સમજો, એની ટૂંકમાં આપણે ઓળખાડ આપી દઉં કે જેનું નામ લેતા આપણે ગૌરવ અનુભવી. આમ જો ને, બધા જોરદાર તાળીઓના ગડગડાટ થયો. ટૂંકમાં બધાનો પરિચય આપી દઉં, મારો બાબુલ્યો, પછી એક પછી એક કલાકારો તો એટલા બધા મેળા, બધા મહેમાન બની આમ જો ઘરના થઈને, અને હું કોઈ કલાકાર થઈને નહીં, આ બધા મારા મિત્રો છે. ભાઈનો વ્યવહાર વાર બધા આરે જોઈએ, અહીંયા કલાકારના વાઘા નહીં, પણ તમારી આરે અમારી આરે બધા આરે એક મેક ભળી આ પ્રસંગને ઉજવવા, આ દાદાના ગુણગાન ગાવા, આ મા ભગવતીના ગુણગાન ગાવા, અમારી વાણીને પવિત્ર કરવા અમે તમારી સુધી આવ્યા છે. અને અમને રોડવજો, જે કાંઈ બોલીએ, જે કાંઈ કરીએ, જેનું નામ લેતા ગર્વ અનુભવી. મેં કીધું ને, અને કેસેટોમાં, પ્રોગ્રામમાં, ડાયરામાં, દેવ ડાયરામાં આપ સાંભળતા હશો. વધાવો જોરદાર તાળીઓથી ભાઈ શ્રી દલસુખભાઈ કુંભિયા આજના કાર્યક્રમમાં છે. હં, ભગવતીના ગુણાનો વાદ, અદ્ભુત કળા મા ભગવતી એને આપી છે. સમજો, એવા ભાઈ જીવરાજભાઈ કુંડિયા પણ પધાર્યા છે, તો એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને હું તો કહું ને, આ તો બધા હીરે વીટલા બધા રત્નો છે, બધા કોના વખાણ કરવું, કોને યાદ કરવું, કોને લાડ લડાવવું. અનેક કેસેટોમાં, અનેક ટીવી માથે, અને ટીવી માથે જેને ડાકના ડહુકારની એક મોટી ભાજ પાડી દીધી છે, એવા ભાઈ રમલીક ચારોલિયા, સમજો, એની હજારો કેસેટો અહીંથી દરિયાપાર, દેશ વિદેશમાં પણ જેને ઇન્ટરનેટ ઉપર માણસો સાંભળે છે, એક માતાજીના ડાકલા આવાય છે. રૂડું નથી મનાવતો ભાઈ રમણીકભાઈ ચારોલિયા અને રમેશભાઈ ચારોલિયા, બે ભાઈઓની જુગલબંધી. આ બે ભાઈઓને પાછા વધીને મારા તરફથી આમ જો તાળીઓથી વધાવો. આ સમાજનું ગૌરવ છે તમારું. અમે ઓછા ઓછા એનું નામ લેતા અમે ગૌરવ અનુભવીએ, એની પડખે બેસતા અમે ગૌરવ અનુભવીએ. એવા કલાકાર, એવી ભગવતીના ગુણ અનુવાદ. એવા જ ભાઈ શ્રી અકાભાઈ માલણ ત્યાં
એ પણ આજના કાર્યક્રમમાં છે. એમની પાસે પણ ભગવતીના ગુણાનુવાદ આપણે અકાભાઈ પાસેથી પણ સાંભળશું. એમને પણ તાળીઓથી વધાવો. ભાઈ શ્રી જક્ષીભાઈ કુંડિયા અહીંયા પધાર્યા છે, તો એમને પણ હું અંતરથી નવાજો છું. આ બધા એક પછી એક કલાકારોને કોને સાંભળવા, કોને સાંભળવા, કોને ન સાંભળવા, અને હવારનો કૂકડો બોલી જાય ને મારો બાપી જો તોય સમજો. અમારા એક એક વારા આવે એટલા બધા અમે ભેગા. અને ભાઈ ભાઈ શ્રી નવીનભાઈ વાણુકિયા આજના કાર્યક્રમમાં છે, એમને પણ તાળીઓથી. આ બધા આપણા મહેમાન છે, સમજો. રાજી થવું જોઈએ, પછી તમને ફરજ નહીં પાડું મારો બાપુ, સમજો. બધાને નવાજો. ભાઈ શ્રી ભરતભાઈ ડાક ઉપર સંગત કરી રહ્યા છે, સમજો. અમને એની વાહે બોલવાનું હોય, એની વાહે ગાવાનું હોય, એવી ભગવતી એને કળા આપી છે. ભાઈ ભરતભાઈ, ભાઈ નીતિનભાઈ પણ ડાક ઉપર એક સંગત કરે છે. ભલે બાપુ એ વધાર્યા છે, અને તબલાની સંગત સાથે બાપુને પણ વધાવી. અને બેન્ઝો માસ્ટર મારે ભાઈ જાદુભાઈ ચારોલિયા ધીમા ધીમા રે વગાડી કાળજામાં વાગે છે. તો હવે મારી દેવી દી ઘણા ને તું પાધરી એ મારી પાધરા, પણ એમાં હોય રે લોકો એક ફરતણા, ભગવતી મેલડી. આ માના પ્રથા ગણા, ભગવતીના પ્રથા ગણા. મેં કીધું આ તો શ્રદ્ધા ને વિશ્વાસ નો વિષય છે, બીજો કઈ છે નહીં. માં પછી ખોડિયાર ને યાદ કરું, માં મેલડી ને યાદ કરું, અને અખા દાદા એનો ટૂંકમાં એવા ધાર ધારા દેવ કે એક સમય એવો હતો કે અહીંયા પાકું મકાન ન થતો, આમ કાસા ગારાના મકાન થતા. મેં સાંભળ્યું છે દાદાની રજા ન હોય તો એ કરાય નહીં. અને અને એટલી બધી દાદાની દયા, એના પૂરણ પરચા મેં સાંભળ્યો એટલે મને પોતાને ન લાગે કે આવું બનતું છે. અને બન્યું જો અહીંયા મોરબીનું હનારત થયું ને એની મલપા ભલ ભલા મકાનો પડી ગયા હતા, આમ ઇમારતું છે. પણ તેથી એમ કહેવાય છે કે આ પંથક ની મલબા, અને અહીંયા આ કાસા ગારાના મકાન હતા ને એને કાંઈ નહોતું. જો તો આ રક્ષા નહીં તો બીજું શું છે, આ રખેવાળી નહીં તો શું છે, આ શ્રદ્ધા નહીં તો બીજું શું. જેનું નામ સ્મરણ કરવાથી, જેનું નામ લેવાથી અંદરના પાચક મટી જાય એવા સુરા, અને એવા જાગૃત દેવ માં ભગવતી બેઠા છે. અને પૂરણ પ્રમાણ આપી દીધા પછી, એ રજા આપી દીધા પછી અહીંયા એના દેવળ તણાય, એના મંદિર તણાય, એની ધજા હું આવે ફડાકા મારતી હોય ને સમાજ ભેળો થઈ જાય. આ તો માં છે, જગતની માં છે. અને દેવી કરે એવું કોઈ ન કરે, માં કરે એવું કોઈ ન કરે, બસ શ્રદ્ધા ને વિશ્વાસ જોઈએ. આજના સમયમાં કપોળ કલ્પિત વૈજ્ઞાનિક નો યુગ, કોમ્પ્યુટર નો યુગ આવી ગયો, માણસની શ્રદ્ધા ડગી ગઈ. પણ આ સમાજની અંદર હજી માં ભગવતી પ્રત્યેનો ભાવ એમનો અડગ છે હજી. એવી માં મેલડી, એના આજના આ કળિયુગી કોઈ માને એની વાત, ન માને એની ઈચ્છાની વાત. અમે ઘણી વાર કેસેટ ઉપર કરી છે વાત, ઘણી વાર કહું છું. ઉઢવાણ પંથકની માલપા, ગુજરવણીના પાદરની માલપા, એક બનાવ મહિનો તો હિમાડાની માલપા, એક દી વેડવા દેવી પૂજકના ડંગા, બહુ ટૂંકમાં. પછી આપણે બધા કલાકારોને એક પછી એકને સાંભળવા છે. ભુવા દાદાને ધોળાવી માતાજીના ભગવતીના દર્શન કરવા છે. પણ એક નાની એવી મેલડી માની વાત કરું તમને. જો આ ભગવતી કેવી છે, આ માના પરચા કેવા છે. માં તો માં છે, પણ મેલડી માં જેવું તો માં સમજો, એના પાખેલા કોઈ દી ભણ્યું. જગત તો લેણાનું લેણાનું, પણ આ તો અલેણાની લેણારી. આ વાહ મેલડી, પારે આવું પાર કર્યું અડવાળા પગે આય હે માં. દેજે ભલે તું આ ધારો. મારું કહેવાનું ટૂંકમાં આપણે કે એ હિમડાની માલપા ડંગા પડેલા, પછી દિવસ ઉગે એટલે હવે મજૂરી કરવા શહેરમાં જાય, સાંજ પડે એટલે પોતાના નિવાસસ્થાને આવી જાય. માં ભગવતીના દીવા ધૂપ કરી જે કાંઈ ગુણાનું વાત થાય, બેઠા બેઠા ડાકને ડુંગા કાલી ઘેલી ભાષામાં માને કે હે માં અમે તારા છે, તું રાખજે. એને એનો આશરો, એને એની લાજ હોય એમ 10-15 દી મારું કહેવાનું. મહેનત મજૂરી કરીને પછી જ્યાં પેટનું
પૂરું થાય જ્યાં મહેનત મજૂરી મળે ત્યાં ડંગા ઉછાળા ભરીને એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, એમ ત્યાંથી પછી ડંગા ઉછાળા, મારું ટૂંકમાં કહેવાનું આપણે ત્યાંથી ઉછાળા ભરી દીધા ડંગા. મારો નાથ જાણે, માં ભગવતી જાણે, પણ બાપો ઝૂંપડા ની માલપા રહી ગયા. અહીંયા બપોર નો સૂરજ માથે આવ્યો, આમ જો મધ્યાન થયો હશે, તડીકો થયો હશે, હરણ ના માથા ફાડી નાખે એવો તાપ પડતો હશે, અને ભાભો ઝૂંપડા માંથી બહાર નીકળ્યો, તરસ લાગી એટલે પણ કઈ હસલ જોયો નહીં. બધા ઓહો, આ તો બધા કોઈ નથી, ક્યાં ગયા, મને મૂકીને વ્યા ગયા છે. બે ત્રણ માટલા ફંફળી જોયા, પાણી નીકળ્યું નહીં, પાણી ક્યાંય વાળ્યું નહીં, તરસ્યો ગળું રૂંધાવા મળ્યું. આમ નેહા મળે નાખવા, હવે મારી માતાજી આ બધા મને મૂકીને વ્યા ગયા, મને ભૂલીને વ્યા ગયા, મારો રોટલો એને ભારે પીડ્યો, પોતાનો વંશ નહીં, પાછળ કોઈ પ્રજા નહીં, જ્યાં પોતાનો સમાજ, જ્યાં પોતાનો પરિવાર જાય, એની વાહવાય વાભો જાય, અને કોઈ રોટલો ઘડીને એને ખવારે, એમ ગુજરાન હાલતો. પણ માતાજી કરે એવું કોઈ ન કરે, ભગવતીએ કરી એવી, અને પછી તરસ લાગી એમ ભૂખે લાગી, કોઈ છે નહીં આધાર જો નહીં. સતને સાયા ઘણી, અસતને કોણ આપે, હજો કે ઓલવાણી ટાઢી કોણ થાપે. પોતાના વંશ ની અને વાતે મજા ની, આમ જો ગમે એટલી સંપત્તિ હોય પણ સંતતિ ન હોય તો એ હું કામ નહીં. પણ જો આવી ભગવતી બેઠી હોય જેના કુળમાં આવા દાદા પુરા, એની અમર વેલ હોય, એને કોઈ દુઃખ ન હોય. ડુંગર ની ખડકે ઉગ્યો લંખા ઉગા, પુત્તર વગેરે ના માનવી હોય તો એના જૂના બળાય મહા, તૂટો માટો પાંગળો જે ઘેર પુત્તર નો હોય તો દીવા કેરી જો તમે, એને ધબક અંધારા હોય, જો દેવી ની દિયા હોય ને તો દૂધ પુત્ર ને દીકરા બધું હોય, મારી દિયા હોય તો પૈસા ભલે ને ગમે એટલે હોય, પણ આ ન હોય તો આ કઈ કામ નથી. આ બાબા ની વાહે કોઈ નહીં, પોતાને એમ થયું કે મારી વાહે કોઈ નહીં, એટલે મને મૂકીને વિયા ગયા છે, ભૂલીને વિયા ગયા છે. પણ જેમ જેમ દી સડતો જાય એમ બાબાને પછી તો ભૂખે લાગી છે, હવે હું કરું, પગે હલાય નહીં, હાથમાં લાકડી ઠભરાવતા ઠભરાવતા ખેડો પકડ્યો, એટલે વાડીમાં કો હાલતો થયો, કો હાલતો થયો, કોહનો અવાજ આવ્યો, એટલે એમ થયું કે હાલ અહીંયા જાવ તો પાણી મળશે, પણ વાડીની માઇલ પાણી ઝાંપલી ઉખાડીને જ્યાં બાબાએ પગ દીધો ગાડા ખેડો, એ જે કાંઈ કો હાંકતો હતો ખેડો, એ કોહ એમને પડતો મૂકી, બળદ ની રાહ મૂકીને હાથમાં પરોણો લઈને દોટ દીધી, હો બાબા જે ઝાપલી ની મેલપા ગયા ને, વે વહરો ને ગરીબી હોય ને સમય નબળો હોય, તે વે નબળો હોય માણસ નો સમય એવો. બાપો પાણી પીતો તો ધોરિયા ની મેલપા બેઠો બેઠો ને આવીને આ ખેડૂ એ બેક પરોણા માર્યા વાહમાં, કઈ તમારી વાત ના, સોર સો તમે સોરી જાઓ, મોલ વાટી જાઓ, નાડા સોરી જાઓ, કોહ ના હોંઠું સોરી જાઓ, એમ કરીને બે પરોણા મારી લીધા. મારો કહેવાનું વેળા પડે ને તે પૂરેપૂરી થાય, પાણી મળ્યું નહીં, હાથ માલી પાણી ફળી ગયું, ખૂબ આમાંથી હાથ ધ્રુજ વાંબળ્યા અને ભાવો ફળી ગયા, ઉભો કેળો ફગડ્યો, લાંબી નળી હાંકડી નળી, એમાં હળું 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 ભાવો થોડુંક એક ખેતરમાં જ્યાં હાલ્યા આવી છે ને, પછી પડાઈ ગયું. વૃદ્ધ બીમાર શરીર, આંખે હુજે નહીં, એમાં ભૂખ, એમાં તરસ, ભાભો કેળાવશમાં પડી ગયા. ઘડીક જીવ જાય, ઘડીક જીવ આવે, જીવને તમને વાદ હાલવા મળ્યો, હો ભાભો મરો મરે હો. માતાજી હાંભરી આવ, હે મારા કળની દેવ, હે મા, હે ભગવતી, ક્યાં ગઈ, હે મારી, હું આમ જો ઉગતે જાય, હો મારી ભૂખ્યો ને તરસ્યો મરી જાય, ને મે તને ભાવે કભાવે કોઈ દીધો પૂંજી હોય ને તો, હે મા, આમ જો. પણ તા તો એક 15-16 વર્ષની દીકરી માથા ઉપર ભાત, હાથમાં પાણીની બતક ને પગમાં ઝાંઝરિયું વાગતી આવે, એટલે બાબાના નખલા કાનના બેઠા થયા, કોક આવે છે. આમ જોયું તો એક 15-16 વર્ષની દીકરી માથા ઉપર ભાત, હાથમાં પાણીની બતક ને હાલી આવે, બાબો બેઠો થઈ ગયો, કેવી લીલા કરી. દીકરી નજીક આવી એટલે બાબા ધ્રુજતા ધ્રુજતા દીકરીને ઈશારો કર્યો કે બેટા આમ મને તરસ લાગી છે, પાણી પીવું છે. પાણીની બતક માંથી દીકરીએ બાબાને પાણી પાયું, પછી બાબા ઈશારો કર્યો કે બેટા ભૂખ લાગી છે, ખાવું છે. બાપનું ભાત લઈને જાતી હતી ખેતર, દીકરી એ ભાત કેળા વસાળે ઉતાર્યું, અને એક અજાણ્યો દેવી પૂજક વેડવા, એ ભાભો
ધ્રુજે છે આખો પણ ઈ પાટિયાની માલપા કઢીનો પાટિયો ભરેલો ગાડાના ફેડ્યા જેવો રોટલો અને સોળીને માખણના પિંડલા જેવું કરી અને એક હથવારાની દીકરી આ વાવાને આમ તો કોળિયા ભરાવે છે, બેઠી બેઠી ખવડાવે છે, લે બાપા લે બાપા, આહા ખવડાવ્યું પાણી પાયું દીકરી, હું તો પરદેશી છું બેટા, મારી ગાંઠે કઈ ઘરે જ નહીં બેન, હું તને શું આપું, પણ મારી માતા દી તારું હારું કરશું, એમ કરીને બાપો ઉભો થઈને હાલવા થયો ગયો એટલે દીકરીએ કીધું કે એ બાપા કેન પા જાહો, ક્યાં જાહો, તો કે બેટા મારા ભાઈ હવે એક બે પછેડી ફાડું એટલું તો માંડ જીવીશ, એ બાપા નથી જાવું, મારી વાડી છે ને એની સામે ખરાબો છે, આમ તો કાદી છે ન્યા ઝૂંપડી વાળો, તો કે બેટા પછી ન્યા મારું શું થાય, અરે બાપા રોજ મારા બાપનો ભાત લઈને આવું છું ને, એક રોટલો તમારો કાયમ વધારે ઘડતી, પેલા તમારા ઝૂંપડે ઉતારી તમને ખવારી ને પછી હું મારા બાપને ખવારી, હા હા હા, મારું કહેવાનું આ પ્રમાણે પોતાની વાડીની સામે એક ઝૂંપડી કરી દીધી કાદી ઉભે, હથવારાની દીકરી પછી તો હરોજ બાપનો ભાત લઈને આવે ને ખેતર, બાપાનો રોટલો ઘડતી આવે, આમ બેસાર વરસના વાણા વાયા પછી દીકરીને ગાય ઈ તો દોરે ત્યાં જાય પોપટ પંખીની જેમ પાંજરે પુરાય, મારું કહેવાનું આ દીકરીના લગ્ન લીધા ને એને આ બાપ હાહરે વળાવે, એક ને એક દીકરીના લગ્ન લીધેલા અને ગામના પાદરમાં ઢોલ શરણાયું વાગ્યા નહીં, આ બાબો ઝૂંપડાની મલપા વિચાર કરે છે કે જે દીકરી મને રોટલો ખવરાવતી દીકરી આજ બાપનું ઘર મૂકીને હાહરે જાય છે, એને શું આપું, એનો બાપ એને કરિયાવર કરશે, હું એને શું આપું, મેં એનો રોટલો ખાધો છે, આવો વિચાર હાલે છે, ટૂંકમાં આપને કહું આ દીકરીને બાપે વિદાય આપી, ચાર મંગળ પૂરા થઈ ગયા, વાત કરું તો એને હવાર પડે પણ હું તો ટૂંકમાં આપને કહું, પછી બધા એક એક કલાકારોને સાંભળ્યું, વાતો માતાજીની વચ્ચે કરશું, માતાજીનો ઇતિહાસ તો અથાગ છે, પણ જેના પારે બેઠા છે, જ્યાં મા મેલડી બેઠા છે, જ્યાં ભગવતી ખોડિયાર બેઠા છે, અખા બાપા જેવા સુરાપુરા બાપા બેઠા છે, જ્યાં માને યાદ કરે, મારું કહેવાનું આ દીકરીને હાહરે વળાવે છે, પણ આ દીકરીએ ગાડા હાલતા 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 ગામના હિમાળેથી નીકળ્યા એટલે આ ગાદી આ ધાર આવી એટલે પોતાના ધણીને વિનંતી કરીને ગાડા ઊભા રખાવી દીધા, આ ધારની માથે એક બાબાને હું બે ત્રણ વર્ષથી રોટલા ખવડાવું ને એને મારે મળવા જવું છે, એક હારે દીકરી લઈ અને એમ કહેવાય ધાર પાસે ગાડા ઉભા રહ્યા એટલે એક નાની એવી 10-12 વર્ષની દીકરીને હારે લઈ અને આ ભાઈ એમ કહેવાય છે પરણીને હારે જાય છે, હથવારાની દીકરી એ બાપાને મળવા ધાર ઉપર આવે છે, બાપો ઝૂંપડામાં બેઠો ત્યાંથી ધોરતો થઈ ગયો, એ દીકરી એ બેન તું હારે જાશો, એ બેટા આજ તો તારા બાપે તને ખૂબ દાયજો દીધો હશે અને મારે દાયજો તને દેવો, પણ શું આવું બેન મારી પાસે તો કાંઈ છે નહીં, પણ આજ તને એવો દાયજો આપું જગતનો કોઈ બાપ ન દઈએ, કે આમ જો ઘણા હાથી ઘોડા ઊંટ મેના રથ પાલખી દાસ દાસી નોકર તાકર જમીન જાયદાદ ગામ ગ્રાસ, અરે કોકે બેહુના ખાડું દીધા હોય, કોઈએ ગાયુંના ધણ દીધા હોય, પણ આજ હું એક દેવી પૂછું કે તને એવો કરી આવો આપો કે જગતનો કોઈ બાપ ન આપે, આમ જો તારો ખોળો પાથરી બેન, આમ જો તારો શેડો પાથરો, દીકરીએ શેડો પાથર્યો ને બાપો ધ્રુજતો ધ્રુજતો ઝૂંપડાની માલ પાઈ ગયો ને એક હાંડલામાંથી માટલામાંથી સીથરે વેટેલા માતાજીના બે ફળા, સીથરે વેટેલા લાલ હિંગોળ જેવા માતાજીના બે ફળા એ દીકરી ના શેડામાં મૂકી દીધા, લે આ એ બેન આ મારી મા મેલડી હું તને દાયદામાં આપું છું, દીકરી સેવા ગુજા કરીને તું રાખ્યા રહે, તું ખવડાવી ખાશે તું હુરાવીને હુએ ને તું રાખ્યા રહે એવી મારી માં છે, હું જાઉં પછી આની પૂજા કોણ કરે, પણ બેન આમ જો આ તારું ભલું કરું, માતાજીના બે ફળા લઈને દીકરી ધાર હેઠી ઉતરી ગઈ અને પોતાના વેલડામાં બેઠી, કોઈને કા વાતની ખબર નથી, ટૂંકામાં કહેવાનું જાનનાથી રવાના થઈ ગઈ, આવી પોતાના ગામમાં વરઘોડિયાના હમિયા થયા અને ન્યાય બાપા આમ જો આનંદ મંગળ હવ વર્તાઈ રહ્યો છે, અને પણ પછી તો હાંજ પડી રાત પડી અધરાત થઈ છે, આ ફરીનો પોતાના ઓરડે જ્યાં મેળીના પગથિયા ખટ 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 ચડીને જ્યાં અટારીની માલપા આવે છે તો ઓરડાનું બાણું અજબીલું કમાર થોડું ખુલ્લું અજબીલું જેને કહીએ, દીવાની સેક બળે પોતાની ઘરવાળી પલંગ ઉપર હૂતી છે અને બાજુમાં એક ડોશી બેઠા છે, 5 હાથ પૂરા કાળું ડિબાંગ શીશમ જેવું શરીર, મોઢામાંથી લોઢાના બે દાંત બહાર નીકળી ગયેલા, કપાળમાં સિંદૂરનું તરસૂળ અને
આ જમાને જ્યાં આ જોયું ને ત્યાં તો આખો પરસેવે રેબ જેબ થઈ ગયો, વાટી નાખો તો લોહી નો નીકળે, પથ્થર બની ગયો. આ શું, કોઈ જીનાત, કોઈ ડાકણ, કોઈ વળગાડ? એ ઓરડામાં ઈ પગ નો મૂક્યો એવા આઠ દીના વાણા વાઈ ગયા. નવમે દીએ પીરિયા જયારે તેડવા આવ્યા ને આ વાઈ ના મનમાં એમ થતું હતું કે આમ કેમ ઘરના એક ખૂણામાં કોઈને ખબર ન પડે એમ પોતાના ધણીનો હાથ પકડ્યો કે આજ તો પીર જાવ, નવ દી થયા, હું નથ ગમતી, મારું કઈ હીણું સાંભળ્યું કે મારામાં કઈ દોષ? તો ગાંડી એવું કઈ નથી, પણ જ્યાં હું તારા ઓરડે આવું છું ને તો એક પાંચ હાથ પૂરી એક ડોસીમાં કાળું ડિબાંગ સીસમ જેવું શરીર, મોઢામાંથી લોઢાના દાંત બહાર નીકળી ગયેલા, કપાળમાં તરહું, તા તો દીકરીની સમર્થિ બેઠી થઈ ગઈ. હે વાહ, હે વાહ, હે વાહ, હે વાહ, આવરી ગયું. માતાજીના ફળા તો હું ઓશિકા હેઠે રાખીને હોઉં છું. અને મા તો બોલે બંધાઈને આવી હતી, તું રાખીને રહ તું હુરાઈને હો, આવી હતી તો રક્ષા કર. માયા ઘણી ના પાડી હતી, પણ એમ કહેવાય છે કે પછી એક ભેળવા દેવી પૂછ્યું કે એમ રોટલો ખાધો ને હથવારાની દીકરીને એ મેલડી આપી, પણ માએ કીધું કે બેટા તો તું મને હાંસવી નહીં એક ને તો ભટવાન પાસે વાવશે, હું તો નકટી થઈને આવી નહોતું આવું તોય. આમ જો મારો પરિવાર મારું કુળ મને મોકલે ત્યાં હું આવું, પણ હવે જગત આખું મને જાણશે, દા બેટા એ વાયમાં મને મૂક્યા, મારી પધરામણી કર અને જગત મને નકટી વાયુની મેલડી તરીકે ઓળખશે. અને આમ જો માણાના ધાર્યા કામ ન કરું તો હું ભગવતી મેલડી નહીં. એટલે ભગવતી ના ગુના નું વાત થાય, ઘણા ભોવા ભક્તો અહીંયા પધાર્યા છે એટલે એમના પણ દર્શન થાય. એટલે હવે તમારી વચ્ચે બહુ દિવાલ નહીં બનતા, કારણ કે પથારી કરતા હવાર થાય તો પછી હું કરે, એટલે મને માફ કરજો. ભાઈ શ્રી દલસુખભાઈ કુંડિયા અહીંયા પધાર્યા છે તો હું સર્વપ્રથમ એમને જ વિનંતી કરું છું, વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. હો ભાઈ દલસુખભાઈને સાંભળવા છે એવા મજાના માતાજીના ભગવતીના ગુણાનુવાદ. ભાઈ શ્રી દલસુખભાઈ કુંડિયા.